विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल तपोवन कॉमर्स यूट्यूब चैनल पर आपनु स्वागत छे। धोरण 12 कॉमर्स एसपी अने सीसी विषय मा चैप्टर नंबर 3 डिबेंचर, चैप्टर नंबर 3 डिबेंचर आ चैप्टर मा आपणे आजना वीडियो मा अभ्यास करवानो छे। डिबेंचर फेर बदली नी विधि, डिबेंचर फेर बदली नी विधि। तमे परीक्षा मा घणी वखत कन्फ्यूजन उभी थाय कारण के डिबेंचर नी विधि अने डिबेंचर नी फेर बदली नी विधि आ बन्ने जे क्वेश्चन छे ए अलग अलग छे। माटे परीक्षा मा कन्फ्यूजन न उभी थाय ते माटे तमारे याद राखवानुं छे के डिबेंचर नी केटली विधि छे अने डिबेंचर फेर बदली नी कई विधि छे। तो आजना वीडियो मा आपणे समझिए डिबेंचर फेर बदली नी विधि। तो समझिए, सौथी पहेला कीधुं छे के रजिस्टर डिबेंचर नी फेर बदली मा। रजिस्टर डिबेंचर एटले के जेनी नोंधणी करवामां आवेली होय तेवा डिबेंचर। रजिस्टर ऑफिस मा जे डिबेंचर नी नोंधणी थयेली छे एटले के रजिस्टर्ड थयेला छे ते डिबेंचर नी फेर बदली करवी होय। फेर बदली एटले के खरीद वेचाण करवू होय तो फेर बदली माटे निर्धारित करेलू शुं मेळवू पड़शे, तो फॉर्म मेळवू पड़शे। निर्धारित करेलू फॉर्म तमे 3 जग्याएथी मेळवी शको छो। पहेलू कीधुं छे तमे शेर, जो तमे डिबेंचर दलालनी निमणूक करेली होय तो दलाल पासेथी मेळवी शको छो। तमे शेर बજારમાંથી મેળવી શકો છો અથવા તો કંપની રજિસ્ટર્ડ એટલે કે તમે કંપનીમાંથી પણ આ નિર્ધારિત એટલે કે નક્કી કરેલું જે ફોર્મ છે તે મેળવી શકાય છે। અને તેમાં જરૂરી વિગત ભરવી એટલે કોની આવશે તો ખરીદનાર અને વેચનાર બંનેની શું આવશે, જરૂરી વિગત ભરવી પડે છે। તો સૌથી પહેલા આપણને જે વિધિ કીધી છે એમાં સૌથી પહેલા કીધું છે કે રજિસ્ટર ડિબેન્ચરની ફેરબદલીમાં, રજિસ્ટર ડિબેન્ચરની ફેરબદલીમાં નિર્ધારિત કરેલું ફોર્મ મેળવવું અને ફોર્મ મેળવ્યા પછી જરૂરી વિગત ભરવી ફરજિયાત છે। હવે આપણને કીધું છે વિધિ નંબર 2 સમજીએ। તો 2 નંબરની વિધિમાં કીધું છે કે ડિબેન્ચર, તો ડિબેન્ચરની આપણે શું કરવાની છે, ફેર બદલી માટે ખરીદનાર હશે અને બીજો પક્ષકાર હશે વેચનાર। તો ડિબેન્ચરમાં જે વેચનાર અને ખરીદનાર જે બંને પક્ષકારો છે એ બંને પક્ષકારોની વિગત ભરવામાં આવે છે। કઈ કઈ વિગતો સમજીએ, તો બંને પક્ષકારોના નામ, વેચનારનું નામ આવશે, ખરીદનારનું નામ આવશે, બંને પક્ષકારોના સરનામા। ત્યાર પછી કીધું છે ડિબેન્ચરની વિગત, ડિબેન્ચરની વિગતમાં કેટલા ડિબેન્ચર ખરીદેલા છે, કેટલા ડિબેન્ચર ધારણ કરેલા છે, કયા પ્રકારના ડિબેન્ચર છે, આ બધી જ વિગતોની નોંધણી કરવામાં આવે છે એટલે ડિબેન્ચરની વિગત। ત્યાર પછી કીધું છે પ્રમાણપત્ર નંબર, પ્રમાણપત્ર નંબર એટલે કે કંપનીમાંથી તમે ડિબેન્ચર ધારણ કર્યા હોય ત્યારે કંપનીએ સામાન્ય મોહરથી અંકિત કરેલો દસ્તાવેજ આપેલો હોય તો એ દસ્તાવેજ કયા સ્વરૂપમાં હોય, તો પ્રમાણપત્ર સ્વરૂપમાં હોય, તો એ પ્રમાણપત્ર નંબર જે તમે ડિબેન્ચર ધારકો કેટલામાં નંબરના છો એ પ્રમાણપત્ર નંબર પણ લખવામાં આવે છે। ત્યાર પછી તમારો જે ક્રમ હોય કે તમે આટલા નંબરના, ફોર એક્ઝામ્પલ તમે 50મા નંબરના ડિબેન્ચર ધારકો છો તો આ 50મો ક્રમ પણ લખવામાં આવે છે। ત્યાર પછી ડિબેન્ચરની સંખ્યા કે તમે કંપનીમાંથી કેટલા ડિબેન્ચર ધારણ કર્યા છે તો એ ડિબેન્ચરની સંખ્યા, ફોર એક્ઝામ્પલ તમે 50,000ના ડિબેન્ચર ધારણ કર્યા હોય તો એ 50 સંખ્યા ક્યાં લખવામાં આવે છે, તો ડિબેન્ચર ફેર બદલી ફોર્મમાં। પછી કીધું ડિબેન્ચરની કિંમત, જે કિંમતનો તમે ડિબેન્ચર ધારણ કરો તે ડિબેન્ચરની કિંમત,
એટલે કીધું છે કે ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં બંને પક્ષકારોની વિગત નોંધવામાં આવે છે, જેમ કે નામ, સરનામું, ડિબેન્ચરની વિગત, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા અને ડિબેન્ચરની કિંમત, અને સૌથી જરૂરિયાતવાળી બાબત તો બંને પક્ષકારોની સહી કરવી ફરજિયાત છે. બંને પક્ષકારોની તે પ્રમાણપત્રની અંદર એટલે કે ફેર બદલી ફોર્મમાં સહી કરવી ફરજિયાત છે. બંને પક્ષકારો એટલે કે ખરીદનાર પણ સહી કરશે અને વેચનારની પણ શું હશે, તો સહી કમ્પલસરી છે, સહી ફરજિયાત છે. વેચનાર ખરીદનાર બંને પક્ષકારોની નામ, સરનામા, ડિબેન્ચરની વિગત, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમત અને બંને પક્ષકારોની સહી આવશ્યક છે, ફરજિયાત છે. હવે સમજીએ ત્રીજો ડિબેન્ચરની વિધિ. તો ડિબેન્ચર જે વેચનાર છે એ વેચનારે પોતે સ્વૈચ્છિક રીતે શું કરે છે, તો ડિબેન્ચરનું વેચાણ કરી રહ્યો છે, તે માટે તેણે ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં બીજી સહી કરવાની રહેશે. ડિબેન્ચર જે વેચનાર છે એ પોતે સ્વૈચ્છિક એટલે કે પોતાની મરજીથી ડિબેન્ચર શું કરી રહ્યો છે, વેચી રહ્યો છે, માટે ડિબેન્ચર જે ફેરબદલી ફોર્મ છે તેમાં તેણે બીજી સહી કરવાની રહેશે. કારણ કે પહેલી સહી એ લોકો ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં કરેલી છે, પણ બીજી સહી શેની છે, તો સ્વૈચ્છિક ફેરબદલી કરે છે તેની છે. એટલે આપણે પહેલો વિધિ જોઈ તો સૌથી પહેલા કીધું કે રજિસ્ટર ડિબેન્ચરનું જે ફોર્મ છે નિર્ધારિત કરેલું તે મેળવવું અને તેમાં જરૂરી વિગત ભરવી. જરૂરી વિગત કોની ભરવાની છે, તો બંને પક્ષકારોની, જે આપણને આ કીધી છે તે, અને તેમાં શું કરશે, સહી કરશે. અને વેચનારે કેવી રીતના વેચાણ કર્યું છે, તો સ્વૈચ્છિક, માટે તે કેવી સહી કરશે, બીજી સહી કરશે. સેમા તો સે. ચોથી વિધિ ડિબેન્ચર પ્રમાણપત્ર અને ડિબેન્ચર ફેરબદલી ફોર્મ કંપની રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવે છે. ડિબેન્ચર પ્રમાણપત્ર, ફોર એક્ઝામ્પલ સમજાવું, રિલાયન્સ કંપનીએ પોતાના ડિબેન્ચર બહાર પાડે છે. રિલાયન્સ કંપનીએ જ્યારે પોતાના ડિબેન્ચર બહાર પાડ્યા ત્યારે કંપનીમાંથી જેઠાલાલે 2 લાખના ડિબેન્ચર ધારણ કર્યા. ડિબેન્ચર રિલાયન્સ કંપનીએ બહાર પાડ્યા, જેઠાલાલે 2 લાખના ડિબેન્ચર ધારણ કર્યા. તો જ્યારે ડિબેન્ચર ધારણ કરે છે કંપનીમાંથી, ત્યારે કંપનીએ શું કર્યું, તો સામાન્ય મોહરથી અંકિત કરેલો અને કંપની પોતે દેવું સ્વીકારી રહી છે તેવો દસ્તાવેજ કોને આપે છે, તો જેઠાલાલને આપે છે. એટલે એ જે જેઠાલાલને જે દસ્તાવેજ આપે છે એ દસ્તાવેજ એટલે આ પ્રમાણપત્ર. ડિબેન્ચરનું શું કહેવાય છે, પ્રમાણપત્ર, કે કંપનીમાંથી ડિબેન્ચર ધારણ કર્યા છે જેઠાલાલે અને એ જેટલા ડિબેન્ચર ધારણ કર્યા છે તેનું દેવું કંપનીએ શું કર્યું છે, સ્વીકાર કર્યો છે. માટે ડિબેન્ચરનું શું આપેલું હશે, તો પ્રમાણપત્ર આપેલું હોય તો તે પ્રમાણપત્ર. હવે જેઠાલાલ છે એ શું કરે છે, તો જેઠાલાલ બબીતાને એ ડિબેન્ચર શું કરવા માંગે છે, વેચવા માંગે છે. તો વેચવાણ કરવું હોય, ખરીદ વેચાણ કરવું એટલે કે ફેરબદલી કરવી હશે, તો તેણે ફેરબદલી ફોર્મ ભરવું પડે છે બંને પક્ષકારોની વિગત સાથે. માટે ડિબેન્ચર જે ફેરબદલી ફોર્મ છે તેની સાથે જે ડિબેન્ચર પ્રમાણપત્ર છે કોની પાસે, જેઠાલાલ પાસે છે, તે કંપની રજિસ્ટ્રાર ઓફિસે શું કરવામાં આવશે, રજૂ કરવામાં આવશે. બંને પક્ષકારોની વિગત સાથેનું ફેરબદલી ફોર્મ અને તેની સાથે જે જેઠાલાલ પાસે ડિબેન્ચર પ્રમાણપત્ર છે એ કંપની રજિસ્ટ્રાર ઓફિસે શું કરવામાં આવશે, રજૂ કરવામાં આવશે. હવે સમજીએ વિધિ નંબર 5 કંપની સેક્રેટરી. હવે
डिबेंचर प्रमाणपत्र कंपनी ने मिली गयु, डिबेंचर फेर बदली फॉर्म पर कंपनी ने मिली गयु। हवे कंपनी सेक्रेटरी शू करशे ते समझिए। कंपनी सेक्रेटरी फॉर्म नी विगत नी शू कर अने प्रमाणपत्र नी चकासणी करशे। फॉर्म नी विगत अने प्रमाणपत्र नी चकासणी करशे अने चकासणी कर्या पछी आ बन्ने जो प्रमाणपत्र छे अने फेर बदली फॉर्म छे तेमा सही करेली होय तो ए सहीना नमूना नी शू करशे तो सरखामणी करशे। कंपनी सेक्रेटरी फॉर्म नी विगत अने प्रमाणपत्र नी चकासणी करशे अने चकासणी कर्या पछी बन्नेमा એટલે કે ફોર્મની વિગત અને પ્રમાણપત્રની જે સહી છે એ સહીની શું કરે છે સરખામણી કરે છે। ત્યાર પછી કીધું છે છઠ્ઠી વિધિ સમજીએ। પ્રવર્તમાન કાયદા મુજબ, પ્રવર્તમાન કાયદો એટલે કંપની ધારો 2013, પ્રવર્તમાન કાયદો એટલે કંપની ધારો 2013 મુજબ જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોવી જોઈએ। જરૂરી સ્ટેમ્પ ડ્યુટી એટલે કે કર ભરેલો હોવો જોઈએ। શા માટે? કારણ કે અહીં ડિબેન્ચરનું ખરીદ વેચાણ થઈ રહ્યું છે એટલે કે કિંમતના બદલામાં અવેજના બદલામાં ખરીદ વેચાણ થઈ રહ્યું હોવાથી સ્ટેમ્પ ડ્યુટી ભરવી ફરજિયાત છે। તો એની શું કરશે તપાસ કરશે કોણ કરશે કંપની સેક્રેટરી કે પ્રવર્તમાન કાયદા મુજબ જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે નહીં તેની તપાસ કરશે અને તપાસ કર્યા પછી યોગ્ય લાગશે તો ફેર બદલી રજિસ્ટરમાં શું કરશે નોંધ કરવામાં આવશે। સેમા ફેર બદલી રજિસ્ટરમાં શું કરવામાં આવે છે નોંધ કરવામાં આવે છે। પહેલી વિધિમાં કીધું છે સૌથી પહેલા કે શેર ફેર બદલી ફોર્મ મેળવવું, બીજી વિધિમાં કીધું બંને પક્ષકારોની વિગતો ભરવી, ત્રીજી વિધિમાં કીધું છે કે વેચનાર સ્વૈચ્છિક રીતે વેચાણ કરે છે માટે તેણે બીજી સહી કરવાની રહેશે, અને ચોથી વિધિમાં કીધું છે કે ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેર બદલી જે ફોર્મ છે એ રજિસ્ટર્ડ ઓફિસે રજૂ કરશે। રજૂ કર્યા પછી પાંચમી વિધિમાં કીધું છે કે ફોર્મની વિગત અને પ્રમાણપત્રની ચકાસણી કરશે અને સહીના નમૂનાની સરખામણી કરશે, અને છઠ્ઠું કીધું છે કે કાયદા મુજબ સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી છે કે નહીં તેની તપાસ કરશે અને ત્યાર પછી જે ફેર બદલી છે રજિસ્ટર છે એ રજિસ્ટરમાં શું કરશે નોંધ કરશે। હવે સમજીએ આપણે સાતમી વિધિ। સાતમી વિધિ કીધું છે કંપની સંચાલક મંડળની સભામાં, કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેર બદલીની મંજૂરી અંગેની ચર્ચા કરી। સૌથી પહેલા જોયું કે પ્રમાણપત્ર અને ફેર બદલી ફોર્મની સેક્રેટરી ચકાસણી કરે છે, સહીના નમૂનાની સરખામણી કરે છે, જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલું છે કે નહીં તેની તપાસ કરે છે, અને તપાસ કર્યા પછી રજિસ્ટરમાં નોંધ કરશે। હવે રજિસ્ટરમાં નોંધ થઈ ગયા પછી સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે છે, અને એ સભામાં શેર ફેર બદલી મંજૂર કરવી કે નહીં કરવી તે અંગેની શું કરવામાં આવે છે ચર્ચા કરવામાં આવે છે, અને ચર્ચા કર્યા પછી ફેર બદલી મંજૂરી થઈ જાય એટલે કે મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે। એટલે કે ફેર બદલી શું કરે છે સંચાલક મંડળ મંજૂર કરે છે એટલે કે મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે। હવે સમજીએ આઠમો ટોપિક, તો સંચાલક મંડળના ઠરાવના આધારે આપણે સાતમા પોઈન્ટમાં જોયું કે મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરે છે સંચાલક મંડળ, તો સંચાલક મંડળના ઠરાવના આધારે સેક્રેટરી શું કરશે તો સેક્રેટરી જે ડિબેન્ચર પ્રમાણપત્ર છે કંપનીમાંથી જેઠાલાલે ખરીદ્યા ડિબેન્ચર ધારણ જેઠાલાલે કર્યા તો પ્રમાણપત્રમાં કોનું નામ હશે તો જેઠાલાલનું નામ હશે, કોનું નામ હશે જેઠાલાલનું નામ હશે।
હવે જેઠાલાલ છે તેનું ખરીદ વેચાણ કરી નાખે છે, ફેર બદલી કરે છે, કોના નામે? તો બબીતાના નામે. માટે સેક્રેટરી શું કરશે? હવે બેનરની ફેર બદલી શું થઈ? મંજૂર થઈ. તો કંપનીની સેક્રેટરી છે એ જેઠાલાલનું નામ શું કરશે? રદ કરી નાખશે. અને બબીતાનું નામ શું કરે છે? દાખલ કરે છે. એટલે કે ડિબેન્ચર પ્રમાણપત્રમાં વેચનાર કોણ છે? જેઠાલાલ. તો જેઠાલાલનું નામ રદ થાય છે. અને ખરીદનાર કોણ છે? તો બબીતા છે. તો બબીતાનું નામ દાખલ કરવામાં આવે છે. કોણ કામ કરશે? સેક્રેટરી. અને નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરશે. નવું ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે કે બબીતાની જે સંપૂર્ણ વિગત છે એ વિગતવાળું જે નવું પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ખરીદનાર કોણ છે? તો બબીતા છે, તેને મોકલી આપવામાં આવે છે. સંચાલક મંડળના ઠરાવને આધારે સેક્રેટરી છે એ ડિબેન્ચરનું પ્રમાણપત્ર છે તેમાંથી વેચનારનું નામ રદ કરે છે અને ખરીદનારનું નામ દાખલ કરે છે. અને દાખલ કર્યા પછી જે નવું ડિબેન્ચર પ્રમાણપત્ર શું કરે? તૈયાર કરે છે. અને ડિબેન્ચર ખરીદનારને શું કરે છે? મોકલી આપે છે. આમ ડિબેન્ચર ફેર બદલીની આપણે 8 વિધિનો અભ્યાસ કર્યો કે સૌથી પહેલા કીધું ફોર્મ મેળવશે, ફોર્મ મેળવ્યા પછી બંને પક્ષકારોની જરૂરી વિગત ભરશે, વિગત ભર્યા પછી વેચનાર આ સ્વૈચ્છિક રીતે વેચાણ કરે છે માટે બીજી સહી કરશે, અને બીજી સહી કર્યા પછી જે પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર અને ફેર બદલી ફોર્મ રજિસ્ટર ઓફિસે નોંધાવશે. નોંધાવ્યા પછી જે કંપની છે સેક્રેટરી તે તેની તપાસ કરશે, તેની ચકાસણી કરશે, સહીના નમૂનાની સરખામણી કરશે, અને સરખામણી કર્યા પછી યોગ્ય લાગશે તો તે જરૂરી શું તપાસશે? સ્ટેમ્પ ભરેલો છે કે નહીં. અને સ્ટેમ્પ પણ જો વ્યવસ્થિત હશે તો રજિસ્ટરમાં નોંધ કરશે, અને રજિસ્ટરમાં નોંધ કર્યા પછી સંચાલક મંડળની સભા બોલાવશે. સભામાં મંજૂરી અંગેનો ઠરાવ પસાર થશે ચર્ચા વિચારણા પછી, અને મંજૂરી અંગેનો ઠરાવ પસાર થશે એટલે સેક્રેટરી શું કરશે? તો ડિબેન્ચર પ્રમાણપત્રમાં વેચનારનું નામ રદ કરી નાખશે, ખરીદનારનું નામ ઉમેરશે, અને ડિબેન્ચર પ્રમાણપત્ર જે નવું છે તે તૈયાર કરશે, અને ખરીદનારને શું કરે છે? મોકલી આપે છે. તો આમ ડિબેન્ચર ફેર બદલીની વિધિના 8 પોઈન્ટ છે. આપણે ચેપ્ટર નંબર 2 શેરની ફેર બદલી અંગેની જોગવાઈઓ સમજેલા. તો એ જે જોગવાઈઓ છે તે મુજબ જ આ ફેર બદલી આપેલી છે, માટે પરીક્ષામાં કોઈ પણ પ્રકાર